ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, બાળ મિત્રો, આપે કાવ્ય બે પર્વત તારા ભાગ એકમાં સરસ મજાનું કાવ્ય ગાન અને કાવ્ય પઠન કર્યું હતું, બરાબર ને? તો હવે તો તમને સરસ મજાની કાવ્ય ગાતા આવડી ગઈ હશે, બરાબર ને? અને ત્યારબાદ ભાગ બે માં રજની વિશે તમને કાવ્યના શબ્દોની સરસ સમજૂતી આપી હતી તથા ભાષા સજ્જતા એકમનો પણ આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર? હવે આજે આપણે કાવ્ય પર્વત તારાને હજી વધુ નજીકથી સમજવાનો પ્રયત્ન કરીશું. તે પહેલા એકવાર ફરીથી આપણે કાવ્યગાન કરીશું, તો તમે બધા મારી સાથે કાવ્યગાન કરો, બરાબર? પર્વત તારા પરા ખંભા સરવરે તારી આંખ, પર્વત તારા પરા ખંભા સરવરે તારી આંખ. હે ઈશ્વરે હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વરે હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. ડરિયો તારું દિલ વિશારું, વૃક્ષો તારી વાત. ડરિયો તારું દિલ વિશારું, વૃક્ષો તારી વાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહી હો રંગરિયા. તું તરણાનો તાણણ હારો, જણણાનો તું નાડ. તું તરણાનો તાણણ હારો, જણણાનો તું નાડ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગા. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમડા. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમડા. સૂર્ય ચંદ્રને તારા બે અહીં આ ગયા બમડા. રાદ ત્રાદને લાદની સાથે મોર પીછનો સૂર. રાદ ત્રાદને લાદની સાથે મોર પીછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવારાના કાથા વચ્ચે અંધારાની નદી વહે. અજવારાના કાથા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હંકારે તુજ કહે. પર્વત તારા પોરા ખંભા સરવર તારી આંખ. પર્વત તારા પોરા ખંભા સરવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક.
હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં. ફ્રેન્ડ્સ, આપણે સરસ મજાની કાવ્ય સાંભળી અને સાથે સાથે કાવ્ય ગાન કર્યું, બરાબર? તમે ટીવીમાં ફિલ્મના ગીતો જોતા હશો અને કેટલાક ગીતો તમને યાદ રહી જાય છે અને પછીથી તમે એ ગીતો ગાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આવું કેમ થાય છે? કેમ કે આપને એ ગીતોના શબ્દો ગમી જાય છે, મજા આવે છે, એટલા માટે આપને એ યાદ રહી જાય છે. તો તેવી જ રીતના આજે જે આપણે કાવ્ય ગાઈ તે કાવ્યમાં પણ ઘણા સરસ શબ્દો છે, તો એમાંથી તમને પણ કેટલાક શબ્દો યાદ રહી ગયા હશે, બરાબર, અને ખૂબ ગમી ગયા હશે. તો તમને એવા કયા શબ્દોમાં ખૂબ મજા પડી તે તમે મને કહેશો. જેમ કે મને તો રમી રહ્યો રળિયાટ એ શબ્દ સાંભળીને ખૂબ જ મજા પડી. તો તમને પણ એવા કોઈક શબ્દો સાંભળીને મજા પડી હશે ને? તો તમે તમારી આંખો બંધ કરો અને યાદ કરો, હજી પણ તમારા કાનમાં એ શબ્દો સંભળાઈ રહ્યા હશે, બરાબર ને? હા, ચલો યાદ કરીને મને કહો. બધાને અલગ અલગ શબ્દો ગમ્યા હશે. કોઈ કહે છે કે મને તો સરોવર તારી આંખ ગમ્યું, તો કોઈને તમણા અને ભમણા ગમ્યા. તો આવી રીતના હવે તમારે કાવ્ય ચોપડીમાં જોઈને વિચારવાનું છે કે આમાંથી કયા શબ્દો આપણે જોવાના બાકી રહી ગયા. તો એ પ્રમાણે તમે તમારે યાદ આવતા શબ્દો અને નહીં યાદ આવેલા શબ્દોને તારવવાના છે, બરાબર? ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી એક પ્રવૃત્તિ કરવાના છે, બરાબર? તમે કાવ્ય ધ્યાનથી સાંભળીને અત્યારે આપણે કાવ્યગાન કર્યું તે દરમિયાન તમે કાવ્ય ધ્યાનથી સાંભળી હશે. તો એ યાદ કરીને મને કહો કે આપણી કાવ્યમાં સાંભળી શકતા હોય એવી કઈ કઈ વસ્તુઓના નામ આવે છે? જેમ કે કોયલ, ટમણા, આ બધાનો અવાજ સંભળાય છે ને? તો એવી બીજી કઈ કઈ વસ્તુઓ હોય છે? આપણી કાવ્યમાં કઈ કઈ વસ્તુઓ આપેલી છે તો એના નામ શોધીને તમારી યાદીમાં નોંધી લો. હવે બીજો પ્રશ્ન પૂછીશ. ફ્રેન્ડ્સ, આપણી કાવ્યમાં કયા કયા દ્રશ્યો દેખાય છે? જેમ કે પર્વતનું દ્રશ્ય, સરોવરનું દ્રશ્ય, તો એવા બીજા કયા દ્રશ્યો આવે છે તે યાદ કરવાનો પ્રયત્ન કરો. એવી જ રીતના શું આપણી કાવ્યમાં પાણીમાં તળે એવી કોઈ વસ્તુનું નામ આવે છે? હા, હોડી આવે છે ને? હા ફ્રેન્ડ્સ, એવી રીતના આપણી કાવ્યમાં આકાશમાં થોડા સમયમાં જાતે જ ઓગળી જતું હોય એવી કોઈ વસ્તુ આવે છે? બરાબર, મેઘધનુષ્ય. તો ફ્રેન્ડ્સ, આવા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે આપણી કાવ્યમાં કયા કયા પક્ષીઓના નામ આવે છે, કયા કયા જીવજંતુઓના નામ આવે છે, એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે તમે પર્યાવરણ વિષયમાં અભ્યાસ કરો છો તેમાં પણ તમને એ વસ્તુ વિશે સાંભળવા મળે છે. તો આ બધા નામના આધારે તમારે એક યાદી તૈયાર કરવાની છે, બરાબર? એ યાદી તમારે તમારી નોટબુકમાં નોંધી લેવાની છે. ફ્રેન્ડ્સ, આપણે પ્રવૃત્તિ કરીએ, બરાબર? જુઓ, આ કાવ્ય છે, બરાબર? હવે હું જે બોલું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. કાવ્ય, તારો ફ્રોક્સ કેટલો સરસ છે. કાવ્ય, તારી આંખો કેટલી સુંદર છે. વાહ કાવ્ય, તારા વાળ કેટલા લાંબા છે. ફ્રેન્ડ્સ, આપણે અહીં કોની વાતો કરી રહ્યા છીએ? હા, કાવ્યાની, બરાબર ને? તો એવી જ રીતના ફ્રેન્ડ્સ, આપણી કાવ્યમાં પણ તમે આવા શબ્દો સાંભળ્યા હશે, તારી, તારું, તારા, બરાબર ને? કાવ્યમાં સાંભળ્યા છે ને, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક, સરોવર તારી આંખ. તો આવા શબ્દો જે આપણી કાવ્યમાં આવે છે, તારી, તારા, તારું, તને, તો આવા શબ્દો કોના માટે વાપરવામાં આવ્યા છે? હા, ઈશ્વર માટે વાપરવામાં આવ્યા છે, બરાબર ને? તો એને ઈશ્વર માટે સંબોધન કરવા માટે વાપરવામાં આવ્યા છે. તો આપણે આપણી કાવ્યમાં જ્યાં જ્યાં તારા, તારી, તારું આવા શબ્દો આવે છે ત્યાં ત્યાં ઈશ્વર શબ્દ મૂકીને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ કે હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક,
તો અહીં તનેની જગ્યાએ આપણે ઈશ્વર શબ્દ મૂકીશું અને વાક્ય બનાવીશું. હું ઈશ્વરને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો એવી રીતના તમારે પણ બીજા આવા વાક્યો બનાવવા માટે પ્રયત્ન કરવાના છે. ફ્રેન્ડ્સ, આજે જે આપણે આ બધી પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિના જવાબ તમને સરળતાથી કાવ્યમાંથી જ મળી જશે. એના માટે તમારે ફરીથી એકવાર કાવ્યગાન કરવાનું રહેશે, બરાબર ને? અને એના આધારે આપણે જે યાદી બનાવવાની છે તે તમે તૈયાર કરી જ લેશો, બરાબર ને? તો આ જ પ્રમાણે આપણે આગળની બીજી પ્રવૃત્તિઓ કરવા માટે ફરીથી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી બધાને બાય બાય.